નમસ્કાર. 15 સપ્ટેમ્બર આજનો દિન મહિમા મોક્ષગુડમ વિશ્વેશ્વરૈયાની જન્મ જયંતિ. ભારતીય ઇજનેરી વિજ્ઞાનની પ્રગતિને વેગ આપનાર પ્રતિભાવાન ઇજનેર મોક્ષગુડમ વિશ્વેશ્વરૈયાનો જન્મ 15 સપ્ટેમ્બર 1861 ના રોજ થયો હતો. LCEની પરીક્ષા પ્રથમ નંબરે ઉત્તીર્ણ કરી મુંબઈ સરકારના બાંધકામ ખાતામાં તેમને ઇજનેરની જગ્યા મળી. નિવૃત્ત થયા પછી નિઝામ સરકારે તેમને તરત જ ખાસ સલાહકાર તરીકે રાખી લીધા. તેમણે આ પદ પર રહી કૃષ્ણા નદી પર બાંધેલ વિખ્યાત કૃષ્ણરાજ સાગર બંધ તેમજ નયનરમ્ય વૃંદાવન બાગ વિશ્વવિખ્યાત છે. રાજ્યમાં સિંચાઈ માટે અનેક બંધો બાંધી તેમની વિરલ શક્તિનો પરિચય આપ્યો. એમને પાણી અને ગટર યોજના પાર પાડવા માટે છેક એડન સરકારનું નિમંત્રણ મળ્યું હતું. રાજ્યના દિવાન પદે તેઓ પહોંચ્યા હતા. ભારતમાં સુયોજિત અર્થનીતિની વાત કરનાર કદાચ તેઓ સૌ પ્રથમ હતા. મુંબઈ નહેર તપાસ સમિતિના ચેરમેન પણ થયા. આમ ઔદ્યોગિક, આર્થિક, વૈજ્ઞાનિક અને રાજકીય એમ અનેક ક્ષેત્રોમાં તેની પ્રતિભા ઝળકી ઉઠી. તેમને મળેલ માન સન્માનોમાં CIE તથા ભારત સરકારે અર્પણ કરેલ ભારત રત્નની ઉપાધિનો સમાવેશ થાય છે. ખૂબ જ સન્માન અને પુરુષાર્થ સાથે 100 વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવ્યા પછી બેંગ્લોરમાં ઈસવીસન 1962માં તેમનો સ્વર્ગવાસ થયો. તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું, એક એવી મહાન વ્યક્તિ ચાલી ગઈ છે જેમણે આપણા રાષ્ટ્ર જીવનના અનેક પાસાઓમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે.